નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે સી ઇટી એટલે કે જ્ઞાન સેતુ પરીક્ષા કે જે ધોરણ છ પ્રવેશ પરીક્ષા છે તેની અંદર ગણિત વિભાગના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેની સમજૂતી આપણને આ વિડીયોમાં મેળવીશું અગાઉના વિડીયોની અંદર આપણે એકથી ત્રીસ પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ હવે આ વિડીયોમાં પણ આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ નંબર એકત્રીસ વડી વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકનને ક્લિક કરવાનું ન ભૂલો અને વિદ્યાર્થી મિત્રો તમારા દરેકે દરેક મિત્રો સાથે શેર કરો જેથી એ પણ આ શીખી શકે તો ચાલો નંબર એકત્રીસ સાત વત્તા ખાલી જગ્યા વત્તા છત્રીસ બરાબર છપ્પન તો આવા પ્રકારના પ્રશ્નોને સોલ્યુશન કરવા માટે આપણે સૌથી પહેલા શું કરશું તો કે સાત અને છત્રીસ નો સરવાળો ચલો છત્રીસ વત્તા સાત છ સાત તેર અને ત્રણ ને ચાર તેતાલીસ હવે આ જે જવાબ આપણને મળ્યો છે તેને મળેલા જવાબ એટલે કે છપ્પન લઈશું તો છ માંથી ત્રણ જાય તો ત્રણ અને પાંચમાંથી એક આથી જવાબ આવશે ઓપ્શન ડી તેર ચલો હવે આપણને કહે છે કે એક જંગલમાં પ્રાણીઓને પક્ષીઓની સંખ્યા નીચે પ્રમાણે છે તેના આધારે પ્રશ્ન નંબર બત્રીસ થી છત્રીસના સાચા વિકલ્પ પસંદ કરવાના છે તો ચાલો આપણે કરીએ ચલો સૌથી પહેલાં જંગલના પ્રાણીઓની સંખ્યા આપણને એક કોષ્ટક સ્વરૂપે આપેલી છે જેની અંદર સસલા એકસો એકવીસ વાઘ એકસો એકત્રીસ સોરી એકત્રીસ દરેકે દરેક પ્રાણીની સંખ્યા આપેલી છે વિદ્યાર્થી મેં તો તમને અગાઉ પણ કહું છું ને અત્યારે પણ કહું છું વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના જો કોઈ પ્રશ્ન પૂછાય તો તેમાં શાંતિથી કોષ્ટકને એકવાર જોઈ લેવાનો અને એના પછી પ્રશ્નોની જવાબ આપવાની શરૂઆત કરવાની ઉપર આપેલી આખી સૂચના ધ્યાનથી વાંચી લેવાની જે મેં તમને અત્યારે સમજાવી ચલો હવે નંબર બત્રીસ જંગલમાં સૌથી ઓછી સંખ્યા કયા જીવની છે તો સૌથી ઓછી સંખ્યા જેની હોય તે સૌથી ઓછા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સિંહ ઓપ્શન સી કે જેની 25 છે વાઘ પ્રાણી છે સિંહ પ્રાણી છે હરણ પણ પ્રાણી છે અને શિયાળ પણ પ્રાણી છે બાજ એ તો એક પક્ષી છે ગીધ એક પક્ષી છે મોર એક પક્ષી છે સમડી એક પક્ષી છે તો હવે આપણે જે ચાર પક્ષીઓ છે તેનો સરવાળો કરશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જ કરી લઈએ સાત ને છ તેર અને તેર ને પાંચ અઢાર અઢાર ને બે વીસ ત્યારબાદ સાત ને ત્રણ દસ પછી છ ને ચાર દસ ને દસ વીસ ને બાવીસ જવાબ આવશે બસો વીસ ચાલ વિકલ્પમાં જોઈએ તો જવાબ આવશે ઓપ્શન ડી બસો વીસ ચાલો આગળ નંબર ચોત્રીસ જંગલમાં કુલ કેટલા પ્રાણીઓ છે પ્રાણીઓ શોધવાના છે તો અહીંયા આપણને ચારે ચાર પ્રાણીઓ આપેલા છે પાંચે પાંચ ચાલો અહીંયા સરવાળો કરી લઈએ તો સૌથી પહેલા તો એકમ નાકનો કરીએ તો અહીંયા એક અહીંયા એક 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 બે અહીંયા પાંચ પાંચ બે સાત અહીંયા છ સાત છ તેર અને અહીંયા છે પાંચ તો તેર પાંચ અઢાર તો અહીંયા આઠ લખીને અહીંયા એક કરી લઈએ હવે આ દર્શકનાંકને જોઈએ તો બે છે તો બે ને એક ત્રણ 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 છ છ બે આઠ આઠ પાંચ તેર તેર ને પછી આપણે જોવાના છે નવ તો વિદ્યાર્થી મિત્રો તેર ને નવ બાવીસ તો આ રીતે પછી આપણે ચડાવીશું

બરાબર પાંચ એક છ ત્રણ ને બે પાંચ છપ્પન જવાબ આવશે ઓપ્શન બી છપ્પન નંબર છત્રીસ પ્રાણીઓની કુલ સંખ્યાઓમાં પક્ષીઓની કુલ સંખ્યા બાદ કરતાં કેટલો જવાબ આવે હવે વળી આખું પ્રાણીઓનો સરવાળો નહીં કરવા બેસવાનું વળી પક્ષીઓની સંખ્યાનો સરવાળો નહીં કરવા બેસવાનું શું કરવાનું પ્રાણીઓની સંખ્યા આપણે અત્યારે અહીંયા કરી હતી

મીનાના પાંચ હાથ જેટલું છે ટીનાના સાત હાથ જેટલું છે અને રીમાના ચાર હાથ જેટલું અને લીનાના છ હાથ જેટલું છે તો કોનો હાથ વધારે લાંબો હશે તો વિદ્યાર્થી મિત્રો તમે લોજિક સમજો એક દોડું છે મેં એ દોરડું કર્યું છે હવે જે મીના છે એ જ્યારે પાંચ હાથ કરે આવા પાંચ હાથ વિદ્યાર્થી મિત્રો મેં દોર્યું છે અહીંયા આ દોરડું છે આ છે દોરડું છે તેની અંદર આ ચાર સાત હાથ રીના પછી ચાર હાથ રીમાના અને પછી છ હાથ લીનાના વિદ્યાર્થી મિત્રો જોઈને કયો આખી દોડીને પસાર કરવા માટે મને સૌથી મોટા હાથ કોનો લાગે છે તમને તો જવાબ આવશે રીમા બરાબર આજે જવાબ આવશે ઓપ્શન બી આપણે તમને પ્રેક્ટિકલ કરીને સમજાવ્યું છે કે તમે જોઈ શકો કે તેની અંદર સૌથી મોટા ગોળ મારે કેમાં કરવા પડ્યા છે કારણ કે ચાર છે આથી રીમામાં કરવા પડ્યા છે બરાબર આ ચાર ગોળ કરવા મારે સૌથી મોટા હાથ કરવા પડ્યા છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રીમાના ચલો આગળ નંબર આડત્રીસ એક ચોરસ બાગની એક બાજુ દક્ષા સો પગલા માપે છે તો આ બાગની ફરતે ચક્કર લગાવતા ખાલી જગ્યા પગલાં થશે તો વિદ્યાર્થી મિત્રો એક ચોરસ બાગ છે બરાબર એક ચોરસ બાગ છે અને એક બાજુ તેના દસ પગલાં થાય છે આ ચોરસ બાગ છે અને એક બાજુ મતલબ ફેરવે છે એક બાજુ ફેરવે છે તેના કેટલા પગલા થાય છે તો કે સો પગલા થાય છે તો હવે ત્યાં દરેક જગ્યા થી ફરશે તો કેટલા પગલા થાય તો કે સો પગલા થાય

હવે આ છે આ ચારમી માપટ્ટી છે અહીંયા બે સેમીથી તૂટી ગઈ છે હવે જો તેનું લંબાઈનું માપ અગિયાર સેમી હોય તો આપણે તેમાંથી બે સેમી બાદ કરવા પડે તે જવાબ આવશે ઓપ્શન બી નવ સેમી તેની પેન્સિલની સાચી લંબાઈ નવ સેમી હશે નંબર ચાલીસ એક દોરડાની લંબાઈ પચાસ મીટર છે તેના વડે એક મેદાનની લંબાઈ માપતા નવ દોરડા થાય છે તો મેદાનની લંબાઈ કેટલે થાય હવે એક દોરડાની લંબાઈ પચાસ મીટર મેદાનની લંબાઈ માપતા નવ મીટર સોરી નવ દોરડા તો નવ ગુણ્યા પચાસ કરવા પડે તો જવાબ આવશે નવ પોઈન્ટ છિસ્તાલીસ ચારસો પચાસ મીટર જવાબ આવશે ઓપ્શન ડી ચલો હવે અહીંયા આપણને આકૃતિ આપીએ સૌથી પહેલાં આકૃતિમાં સમજીએ અહીંયા એક ચોરસ આકૃતિ આપી છે એની અંદર આપણને અલગ અલગ ભાગ આપેલા છે અહીંયા બે ભાગ આપેલા છે અહીંયા ત્રણ નંબર અહીંયા એક અહીંયા ચાર અને પાંચ અલગ અલગ ભાગ કરેલા છે અહીંયા તો આપણને કહે છે કે ઉપર આપેલા પાંચ ટુકડાને ટેન ગ્રામ પરથી પ્રશ્નોનો જવાબ આપો પ્રશ્ન ક્રમાંક એકતાલીસથી તેતાલીસ તો હવે ચાર નંબરનો ટુકડો ને ખાલી જગ્યા ટુકડા છે સૌથી પહેલાં ચાર નંબર જોઈએ હવે એના ખૂણા ગણીએ તો આ એક આ બે આ ત્રણ આ ચાર વિદ્યાર્થી મિત્રો ચાર ખૂણા છે જવાબ આવશે ઓપ્શન સી ચાર આગળ ત્રિકોણ આકારના ટુકડાનું કયું નામ આવે છે ત્રિકોણ આકાર તો જવાબ આવશે ઓપ્શન એ એક હવે આપણે એક પણ છે અને બીજા જોવાનો તો બીજો પાંચ પણ એક ત્રિકોણાકાર છે છે પછી જે બીજો નંબર તે પણ ત્રિકોણ એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે એક પાંચ બે ઓપ્શન ડી આગળ નંબર તેતાલીસ ચાર કુણા હોય પરંતુ ચોરસ ન હોય તેવો ટુકડો કયા નંબરનો છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ચાર તમે આ જોઈ શકો છો ચાર ખૂણા છે અહીંયા પણ એ ચોરસ નથી સાચા વિકલ્પ વર્તુળની સંખ્યા અહીંયા આપણે શોધવાની છે તો જવાબ આવશે ઓપ્શન બી બે એક તો આખું આ મોટું વર્તુળ અને એક તેની અંદર આવ્યું નાનું વર્તુળાથી બે ચલો ત્રિકોણની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આ એક આ બે ત્રણ આ એક બે ત્રણ ચાર પાંચ પછી આ છ બરાબર પછી આ સાઈડ સાત અહીંયા પણ એકથી કોણ બને છે આમ કરીને નાખું અને પછી ચાલો આપણે ગણતરી કરતા જઈએ સૌથી પહેલાં એક બે ત્રણ ચાર ચલો ચાર પછી આ પાંચ આ પાંચ એટલે કે આ પાંચ પછી આ છ આ છ પછી આ સાઈડથી બનશે સાત અને આઠ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન તો છ બન્યા અને બીજા અહીંયા પણ ત્રિકોણ બને છે એક આ સાઈડથી બને છે અને એક આ સાઈડથી બને છે હવે તમે કહો અહીંયા ના બને તો અહીંયા ન બને કારણ કે અહીંયા જે સપાટી છે તે વક્રાકાર આવી જાય છે સંખ્યા વર્તુળની ધારની સંખ્યા હવે વર્તુળની જો ધાર શોધવાની છે તો આ આવશે ઓપ્શન ડી જીરો કારણ કે વર્તુળની ક્યારેય ધાર ન હોય ધાર એટલે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં સમજી લો કે આ એક સમઘન છે આ સંગ છે તેની અંદર આ જે કિનારીઓ છે તે ધાર છે તો આ જે છે કિનારીઓ આ કિનારી આ કિનારી પછી અહીંયા અહીંયા તો આ બધી ધાર છે તો આ બધી ધારો છે જે મેં દર્શાવી છે તો વર્તુળની ક્યારે પણ ધાર ન હોય જો વર્તુળ દોરું છું તો તેની કોઈ પણ બાજુથી ધાર છે નહીં એ જવાબ આવશે ઓપ્શન ડી આ ઝીરો ઈંટની ધારની સંખ્યા ચાલો ઈંટ દોરીએ આવા ટાઈપની હોય છે ઈંટ બરાબર હવે ઈટની દાડની સંખ્યા તો ભણીએ તો એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ આ નવ દસ અગિયાર અને બાર તો એ દરેકે દરેક બાજુથી થઈ ગયું જવાબ આવશે ઓપ્શન ની બાર આગળ આપેલી આકૃતિમાં ખૂણાઓની સંખ્યા ચાલો ખૂણાઓની સંખ્યા શોધવાની છે આવી આકૃતિ આપણને આપેલી છે તો એની અંદર આપણે ખૂણા જોઈ તો આ બે ત્રણ ચાર પાંચ તો જવાબ આવશે ઓપ્શન સી પાંચ ખૂણા નંબર ઓગણ પચાસ ગોલુની ઊંચાઈ એક મીટર કરતાં વધારે છે તો તેની ઊંચાઈ નીચેના પૈકી કઈ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી એકસો ચાર સેમી એક મીટર બરાબર ઓપ્શન એ પંચાણું ઓપ્શન સી સાહીઠ ઓપ્શન ડી છોતેર સેમી તે એક મીટર કરતા ઓછી છે આગળ નંબર પચાસ નીચેના પાક કે કઈ લંબાઈનું માપ ત્રણ મીટર અને ચાર મીટર વચ્ચેનું છે વિદ્યાર્થી મિત્રો ત્રણ મીટર એટલે ત્રણસો સેમી અને ચાર મીટર એટલે ચારસો સેમી તો આ બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ત્રણસો ચાલીસ સેમી આગળ નંબર એકાવન એક પેટા દોરીના ચાર સરખા ટુકડા કરવામાં આવે તો તે એક ટુકડાનું માપ કેટલું થાય મિત્રો જવાબ આવશે ઓપ્શન એ પચીસ સેમી એક મીટર બરાબર સો સેમી હવે આજે સો મીટરથી તેના ચાર કટકા કરવામાં આવે છે આજે ટૂંકમાં સો ભાગ્યા ચાર કરવામાં આવે છે તો સો ભાગ્યા ચાર કરવાથી તમને જવાબ મળશે પચીસ સેમિયાથી જવાબ આવશે ઓપ્શન એ પચીસ સેમી નંબર બાવન પંકજ વનડે મેચ ક્રિકેટ મેચમાં એકસો છ્યાસી રન બનાવે છે તો તેની બેવડી સદી કરતા કરવા માટે વધુ કેટલા રનની જરૂર છે તો સૌથી પહેલાં તો બેવડી સદી કરવાની છે તો એક સદી એટલે કે સો રન અને બેવડી સદી એટલે કે બસો રન તો હવે આપણે જો બસો રન કરવાના છે અને તે ઓલરેડી એકસો છ્યાસી રન કરી ચૂક્યો છે તો આપણે એકસો છ્યાસી બાદ કરશું તો આપણને જવાબ મળશે ઓપ્શન સી ચૌદ ચલો નંબર ત્રેપન એક એક શાળામાં ત્રણસો પંચ્યાસી બાળકો છે જેમાંથી એકસો પંદર બાળકો પ્રવાસી આવ્યા છે તો પ્રવાસે ન ગયેલા સંખ્યાઓ સંખ્યા શોધવાની છે તો હવે સૌથી પહેલા ત્રણસો પંચ્યાસી કુલ બાળક છે અને એમાંથી એકસો પંદર છે આથી આપણે બાદ બાકી કરીએ પાંચ માંથી પાંચ જાય તો જીરો આઠ માંથી એક જાય તો સાત ત્રણ માંથી એક જાય તો બે આથી જવાબ આવશે ઓપ્શન બી બસો સિત્તેર ચલો ન ચોપન સોનલ એકસો પચીસ રૂપિયાનું પુસ્તક ખરીદે છે તે દુકાનદારને બસો રૂપિયા આપે છે દુકાનદાર તેને પંચાવન રૂપિયા પાછા આપે છે તો દુકાનદારે તેને કેટલા રૂપિયા ઓછા આપ્યા તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો તે એકસો પચીસ રૂપિયાનું પુસ્તક ખરીદે છે પછી તે દુકાનદારને બસો રૂપિયા આપે છે અને દુકાનદાર પાછા તેને પંચાવન રૂપિયા આપે છે તો સૌથી પહેલાં તો આપણે શોધીએ કે જો સોનલ એકસો રૂપિયા આપે છે તો એકસો રૂપિયાનું ખરીદીને બસો રૂપિયા આપે છે તો કોઈ કેટલા પાછા આપવા જોઈએ તો આપણે કરી લઈએ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પંચોતેર રૂપિયા સોનલ સોનલને પાછા આપવા જોઈએ બરાબર આટલું સમજાઈ ગયું તો ચાલો હવે આગળ પણ દુકાનદારે પંચોતેર રૂપિયા પાછા ના આપ્યા તેમણે પંચાવન રૂપિયા પાછા આપ્યા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે તો તેને કેટલા રૂપિયા ઓછા આપ્યા તો પંચોતેર પંચોતેર માંથી પંચાવન રૂપિયા બાદ કરશું તો પાંચમાંથી પાંચ જાય તો જીરો સાતમાંથી પાંચ જાય તો બે વીસ રૂપિયા દુકાનદારે ઓછા આપ્યા છે જવાબ આવશે ઓપ્શન એ વીસ રૂપિયા નંબર પંચાવન ત્રણસો ચોર્યાસી માંથી બસો તેતાલીસ બાદ કરતા એકસો એકતાલીસ રહે તો બસો તેતાલીસ માં એકસો એકતાલીસ ઉમેરતા કેટલા થાય તો વિદ્યાર્થી મિત્રો આ તમને એકદમ ઓલા મતલબ શું કહેવાય તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે તમે સિમ્પલ રીતે જો તમારે ખાલી એટલું કરવાનું કે બસો તેતાલીસ માં એકસો એકતાલીસ ઉમેરીએ તો કેટલા થાય તો વિદ્યાર્થી મિત્રો એમ તમને સરળ પડશે નહીં તો તમે આ રીતે પણ જોઈ શકો છો કે તમારો જો લોજિક હોય તો કે ત્રણસો ચોર્યાસી માંથી બસો તેતાલીસ બાદ કરે છે ત્રણસો ચોર્યાસી માંથી બસો બાદ કરે છે તો એકસો એકતાલીસ હોય તો સરવાળો બીજી સંખ્યા જેટલો આવે છે આપણે જો બસો તેતાલીસ હોય તો એકસો એકતાલીસ કરે તો આપણે ત્રણસો ચોર્યાસી મળે છે જવાબ આવશે ઓપ્શન ડી ત્રણસો ચોર્યાસી જો તમને આમાં સમજ ન પડતી હોય તો સિમ્પલી તમે બસો પત્તા એકસો એકતાલીસ કરી નાખો અને ત્રણસો પંચાવન નો સરવાળો છસો થાય છસો માંથી પચીસ બાદ કરતા કેટલા મળે ચલો આને સમજીએ અહીંયા આપણને એમ કહે છે બસો પિસ્તાલીસ વત્તા ત્રણસો પંચાવન બરાબર છસો તો હવે માઇનસ ત્રણસો પંચાવન તો આપણને આ સંખ્યા મળે છે સોરી છસો માઇનસ બસો પિસ્તાલીસ કરવાના છે તો આપણને ત્રણસો પંચાવન મળશે નહીતર તમને ખબર ન પડે તો તમે ડાયરેક્ટ છસો માંથી બસો પિસ્તાળીસ બાદ કરી લો દસકાવાળી બાદ બાકી દસકાઓ લઈને જવાબ મેળવી લો તો તમને જવાબ મળશે ઓપ્શન એ ત્રણસો અને પંચાવન બાકી તમે જો આ રીતે તમે સમજો તો તમને વધારે સહેલું પડે બાદ બાકી ન કરવી પડે દસકા ન લેવા પડે બરાબર અને તમે ડાયરેક્ટ જવાબ કહી શકો ચલો નંબર સત્તાવન ખાલી જગ્યા અહીંયા એક કોષ્ટ કાપી છે જાદભુ કોયડો જેની અંદર આપણને વર્ગ સંખ્યા મૂકેલી છે ખાલી એક સંખ્યા ખૂટે છે અહીં કહે છે કઈ કુલ સંખ્યાનો સરવાળો અડતાલીસ થાય તો ખાલી જગ્યામાં કયો અંક આવે તો સૌથી પહેલાં આ જે જિલ્લા ભરેલા છે તેનો સરવાળો કરી લઈએ જે સરવાળો મળે તેને અડતાલીસ માંથી બાદ કરી લઈએ ચલો જોઈએ ચાર ત્રણ સાત સાત બે નવ 9 ને ચાર તેર તેર ને ત્રણ સોળ સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસ ને ત્રણ બાવીસ હવે બાવીસ ને બે ચોવીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોવીસ થઈ જાય છે આપણે કરવાના છે અડતાલીસ તો અડતાલીસ માંથી ચોવીસ બાદ કરશો તો તમને જવાબ મળશે ચોવીસ આથી આજે પ્રશ્નાચિહ્ન છે ત્યાં આપણે ચોવીસ મૂકીએ તો આજે દરેકે દરેક આખા કોયડાનો સરવાળો આપણને ચોવીસ

કેટલા પૂર્ણ ચંદ્ર એટલે કે પૂનમ પસાર થયા હશે તો હવે આઠ વર્ષ થયા છે આઠ વર્ષના એક વર્ષના બાર મહિના હોય તો આઠ વર્ષના કેટલા તો બાર અઠા છન્નુ મહિના હોય છન્નુ મહિનામાં એક મહિનામાં જો પૂનમ એક વખત આવે તો છન્નુ મહિનામાં પૂનમ છન્નુ વખત આવે છે જવાબ આવશે ઓપ્શન સી છન્નુ નંબર સાઠ નીચેનામાંથી કયો સમયગાળો એક અઠવાડિયું દર્શાવતો નથી સોમવારથી રવિવાર સુધી એક અઠવાડિયું થાય રવિવારથી શનિવાર સુધી એક અઠવાડિયું થાય મંગળવારથી સોમવાર સુધી પણ એક અઠવાડિયું થાય પરંતુ રવિવારથી રવિવાર સુધી એક અઠવાડિયું થાય નહીં આઠ દિવસ થઈ જાય જવાબ આવશે ઓપ્શન ડી રવિવારથી રવિવાર સુધી વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ વિડિયો પૂર્ણ થાય છે વળી વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા વિડીયો બનાવવાના છીએ અને ખાલી ગણિત જ્ઞાન ગણિત વિભાગ જ નહીં દરેકે દરેક વિભાગ વિભાગ જે તમને આવે છે પર્યાવરણ વિભાગ હિન્દી વિભાગ અંગ્રેજી વિભાગ તાર્કિક વિભાગ બરાબર તે દરેકનું સોલ્યુશન મારી ચેનલ પર તમને મળી રહેશે આથી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફરી કહું છું સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં બાય બાય થેન્ક યુ